नमस्ते विद्यार्थी मित्रों, चलो आज आप भणवानी शुरुआत करिए। एमां छे आपणे छठो पेरेग्राफ पहोंची गया था। मित्रों आपणे पेज नंबर जे छे 28 उपर लीथामां जोई गया था, एटले के शंकर केन बोल एस यू वोन्ट्स, बराबर अहींया सुधी जोई गया था। चलो आजे आपणे छठा पेरेग्राफनी शरूआत करिए। तो आपणे भाषांतर साथे साथे करता जाशू અને બધાએ એમાં ધ્યાન આપવાનું છે, બધાને એ આવડી જવું જોઈએ, બરાબર? ચાલો શરૂઆત કરીએ મિત્રો। આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઇમેલ્સ, એટલે કે આફ્ટર ડિનર એટલે કે રાતના ભોજન પછી શિવ જે છે એ તેની ઇમેલ તપાસે છે। ઇમેલ્સ એટલે જે આપણે ઇમેલ્સની, તમે બધા ફોન યુઝ કરો છો એટલે ઇમેલ આઈડી હોય, એમાં શું કરવાનું હોય, ઇમેલની લેતી દેતી જે થાય છે એને શું કહેવાય, ઇમેલ્સ કહેવાય। ડોક્યુમેન્ટ્સ છે જરૂરી, બરાબર, એ બધું આપણે લેતી દેતી કરી શકીએ છીએ ઇમેલ વડે। એટલે એમ કીધું શિવ ચેક્સ હિઝ ઇમેલ્સ, એટલે કે રાતના ભોજન પછી શિવ જે છે એ એની ઇમેલ તપાસે છે। હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે, એટલે શિવ એની ઇમેલ આઈડી ચકાસીને તેના દિવસ કામ વિશે બ્લોગ પણ લખે છે, બરાબર। હી વ્રોટ્સ એટલે લખવું, બ્લોગ એટલે બ્લોગ, બરાબર। એને શું કરે છે, તો કે શિવ જે છે એ એના દિવસ કામ વિશે બ્લોગ પણ લખે છે, એટલે એ લખાણ લખે છે એવું। પછી તો કે શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ, એટલે શંકર જે છે એ એમાં ઇન્ટરેસ્ટ એટલે કે રસ લેતો નથી, ઇન્ટરેસ્ટ એટલે રસ, એટલે શંકર જે છે એ એમાં દખલ નથી કરતો ટૂંકમાં, બરાબર, એટલે કે રસ લેતો નથી। હી સિટ્સ નિયર હિમ, એટલે કે તેની પાસે બેસે છે, એટલે સીટ્સ એટલે બેસવું, તેની સાથે બેસે છે પાસે, બરાબર, નિયર એટલે પાસે, તેની પાસે બેસે છે। શંકર ઇઝ લાઈક અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા, જો શું કહે છે, ઇન્સાઇક્લોપીડિયા એટલે શું થાય, તો કે જે જ્ઞાનકોશ એટલે જીવંત જ્ઞાનકોશ જેવો છે। કોણ, તો કે શંકર જે છે એ જીવંત જ્ઞાનકોશ જેવો છે। હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન, તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર રહે છે। ઇન્ફોર્મેશન એટલે માહિતી, અને ઓલવેઝ એટલે હંમેશા, બરાબર, એટલે કે હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન, એટલે કે તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર રહે છે, બરાબર। ચાલો હવે મિત્રો આપણે શરૂઆત કરીએ। ક્વેશ્ચન્સ છે, બરાબર, એમાં છે વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર, એટલે કે શિવ જે છે એ રાતના ભોજન પછી શું કરે છે, તો આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઇમેલ, શિવ જે છે એ એના ઇમેલ્સ ચકાસે છે। રાતના ભોજન પછી શિવ જે છે એ એના ઇમેલ્સ ચકાસે છે। બીજું છે વોટ ઇઝ શંકર લાઈક, શંકરને શું પસંદ છે, શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા, શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા, એટલે કે તે એને જીવંત જ્ઞાનકોશ જે છે એવું જેવું તેને પસંદ છે। હુ ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન, બધી માહિતી સાથે કોણ તૈયાર હોય છે, તો જવાબ લખીએ શંકર ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન, એટલે શંકર જે છે એ બધી માહિતી સાથે તૈયાર હોય છે। હવે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ એ બી સી ઓર ડી ઇન બોક્સ, એમાં પેલું છે આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઇમેલ્સ, એટલે આવશે અહીંયા બી ઇમેલ્સ, શિવ રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે, શિવ રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે, પછી અહીંયા લખજો ડી, પછી ત્રીજું છે શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા, એટલે કે જીવંત, શંકરને કેવું જીવવું પસંદ છે, તો કે જ્ઞાનકોશ જેવું, બરાબર, એન્સાઇક્લોપીડિયા। ચાલો મિત્રો અહીંયા સુધી થઈ ગયું બધાને, હવે તમારે શું કરવાનું છે, તો કે આ જે પેરેગ્રાફનું ગુજરાતી કરેલું છે આપણે
એ અહીંયાથી અહીંયા સુધીનો પેરેગ્રાફ પહેલાં તો લખીશું, પછી એના ત્રણ પ્રશ્ન અને આ ત્રણ વિકલ્પ. આપણે જે કરીએ એ બેસ્ટ કરવાનું, ભલે થોડું કરીએ પણ કેવું કરવાનું મિત્રો, ખૂબ જ એકદમ વ્યવસ્થિત રીતે કરવાનું, બરાબર. એટલે આનું શું કરવાનું છે, તમારે અહીંયાથી અહીંયા સુધી તમારે રફ નોટમાં એક વખત લખી નાખવાનું છે, બરાબર. અને સાથે સાથે આ જે છે એ તમને ગુજરાતી કરતાં પણ આવડી જવું જોઈએ, સાથે સાથે આનું ગુજરાતી પણ તમારે પહેલાં કરતું જવાનું છે, બરાબર. કે આમાં કયા કયા શબ્દ જે છે એ આપણને નથી આવડતા, બરાબર છે, બરાબર. એવી રીતે મેં જે સમજાવ્યું છે, ન આવડે તો આગળ પાછો વિડીયો એક વખત જોઈ લેવાનો, એટલે સમજાઈ જાય, બરાબર. અહીંયાથી અહીંયા સુધી તમારે એક વખત રફ નોટમાં લખી નાખવાનું છે, બરાબર. અને જે લખો એ વ્યવસ્થિત લખવાનું, ચોખ્ખા અક્ષરે લખવાનું અને બધાને સમજાઈ જાય એ રીતે લખવાનું, બરાબર. ચાલો નેક્સ્ટ જે છે, સી યુ ગોઝ ટુ બેડ અરાઉન્ડ, અહીંયાથી આપણે આવતીકાલે જોશું, બરાબર. થેન્ક યુ.